વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરની મોટી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન સયાજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમનો મુખ્ય પંપ બંધ હાલતમાં મળી આવ્યો. ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું, અમે અગાઉ બે વાર નોટિસ આપી ચૂક્યા છે અને આજે પણ ચેકિંગ કરતા પંપ બંધ હાલતમાં હતો. હોસ્પિટલના સત્તાવાળાએ ગ્રાન્ટ મળી ગઈ છે અને કોન્ટ્રાક્ટ સોંપી દીધું છે, જેથી તેમને ફરીથી જેમ બને તેમ જલ્દી કામ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડે ફરી હોસ્પિટલની ચકાસણી હાથ ધરી હતી. બે ફાયર ઓફિસરની ટીમે પ્રથમ દિવસે SSG તેમજ ખાનગી સહિત 5 હોસ્પિટલમાં ચકાસણી આકરી હતી. આકરી ગરમી વચ્ચે અગાઉ પણ સયાજી હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે, ત્યારે ફાયર વિભાગની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા, જેમાં સયાજી હોસ્પિટલમાં ફાયરબોલ એક્સપાયરી ડેટના જોવા મળ્યા હતા, જ્યારે પંપ રૂમ મેન્ટેનન્સને પગલે બંધ હોવાથી કોઈ સિસ્ટમ કાર્યરત થઈ શકે નહીં તેવી સ્થિતિમાં જોવા મળી હતી. સયાજી હોસ્પિટલમાં તંત્રે 2 દિવસમાં જ પંપ રૂમ ચાલુ કરી દેવાશે તેવી ખાતરી પણ આપી હતી. ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે કહ્યું હતું કે સયાજી હોસ્પિટલને નોટિસ અપાઈ છે, આ સાથે જ રુક્ષ્મણી ચેનાનીના પણ તપાસ કરવામાં આવી છે. અહીં સવાલ એ થાય છે કે હોસ્પિટલ ફાયર NOC માટે કોની રાહ જોઈ રહ્યો છે? શું અહીં પણ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ જોઈ રહી છે? અત્રે નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ આપ્યા છતાં સત્તાધીશો ફાયર NOC લઈ નથી રહ્યા. મળતી જાણકારી પ્રમાણે સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. વડોદરા શહેરનું મધ્ય ગુજરાતનું સૌથી મોટામાં મોટું સયાજી હોસ્પિટલ છે. આ સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં અન્ય રાજ્યના લોકો પણ પોતાની સુખ સુવિધા માટે આરોગ્યને માટે અહીંયા આવતા હોય છે. હાલમાં માહિતી મળેલ મુજબ સર સયાજી હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. કેટલા વર્ષથી NOC નથી, NOC વગર આખું સર સયાજી હોસ્પિટલ ચાલી રહ્યું છે. હાલમાં જે દિલ્હીનો જે બનાવ બન્યો, ત્યાં પણ જે નવજાત બાળકો હતા એ બાળકો ભૂજાઈ મર્યા છે, સાથે રાજકોટની ઘટના બની, અને હાલ વડોદરામાં જો આ સર સયાજી હોસ્પિટલમાં ફાયર NOC ના હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. સાથે સાથે જોવા જઈએ તો બાળ રોગ વિભાગમાં 2-3 વાર હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે, તો પણ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને કોઈ બોધપાઠ લીધો નથી. આજે નવજાત જે બાળકોનો વિભાગ છે, અહીં બાળકો જન્મે છે, ત્યાં આગળ ફાયર NOC નથી. આટલા બધા બનાવો બન્યા છતાં જો સુપ્રિન્ટેન્ડન્ટ જાગતા ના હોય તો આવા સુપ્રિન્ટેન્ડન્ટ સામે રાજ્ય સરકારે પગલાં ભરવા જોઈએ. અને આટલા વર્ષથી NOC નથી તો આટલા વર્ષથી કરોડો રૂપિયાનો જે ઘાલમેલ થઈ છે, જે ભ્રષ્ટાચાર થયો છે, એના માટે પણ સુપ્રિન્ટેન્ડન્ટનો ખુલાસો રાજ્ય સરકારે પૂછવો જોઈએ.